નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગર દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલી ફ્રી બેચમાં આજે આપણે ત્રીજા લેક્ચર માટે મળ્યા છીએ અને મિત્રો આ ત્રીજો લેક્ચર આપણો રહેશે કાયદા વિષયનો અગાઉ ફર્સ્ટ લેક્ચરમાં તમે બંધારણ જોયું ત્યારબાદ બીજા લેક્ચરમાં ભૂગોળ વિષયનો અભ્યાસ કર્યો અને હાલ આપણે ત્રીજા લેક્ચરમાં કાયદા વિષયનો અભ્યાસ કરીશું મિત્રો વોલ્ડન બોક્સ એકેડેમી દ્વારા આજે ફ્રી બેચ શરૂ થઈ છે એમાં અમે અપેક્ષા એવી રાખીએ કે મેક્સિમમ વિદ્યાર્થીઓ ગુજરાતના મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ પહોંચે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ છે એ આ ફ્રી બેચનો લાભ લઈ શકે મિત્રો અગાઉ પણ તમને કીધું છે એમ અત્યારે પણ કહું છું કે ગુજરાતમાં કદાચ આવો પહેલો પ્રયાસ હશે કે કોઈ એકેડેમી એ વિદ્યાર્થીઓનું હિત ધ્યાને રાખી અને સંપૂર્ણ બેચ યુટ્યુબ પર ફ્રી કરવા જઈ રહી હોય અગાઉ તમે ઘણા વિડીયો જોયા છે યુટ્યુબમાં અઢળક કોન્ટેન્ટ છે બધી જ વસ્તુઓ છે એને બહુ સારું આપેલું છે પરંતુ મિત્રો એક વ્યવસ્થિત અને આયોજનબદ્ધ બેચ છે એ આના પહેલાં ક્યારેય યુટ્યુબમાં તમને જોવા મળી નથી કે જે અમે સત્તર તારીખથી શરૂ કરી છે તો મિત્રો આ વિડીયોની લિંક છે એને મેક્સિમમ શેર કરો અને વલિન બોક્સ એકેડેમીની જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો મિત્રો આપણે વાત કરવી છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને માટે ઉપયોગી હવે આ બેચ છે મિત્રો એ તમામ કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી છે ધારો કે કોઈ વ્યક્તિ ફોરેસ્ટની તૈયારી કરે છે તો એના માટે પણ ઉપયોગી થશે સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક તલાટી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો છે એ તમામ માટે આ બેચ એટલી જ ઉપયોગી છે જેના સિલેબસમાં જે વિષય ન હોય એ નહીં જોવાનો બાકીના બધા વિષયો જોવાના પણ આપણે એક સંપૂર્ણ જનરલ બેચ કહી શકાય એવી બેચ માધ્યમથી શરૂ કરી છે તો આજના સેશનમાં મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ખૂબ જ ઉપયોગી એવો કાયદા વિષયનો અભ્યાસ કરવા માટે મળ્યા છીએ હવે અહીંયાથી કોન્સ્ટેબલ માટેના કુલ ચાર કાયદાઓ અને પીએસઆઈ માટેના કુલ નવ કાયદાઓ એ મેજર અને માઇનોર આ તમામ કાયદાઓ એ મારા દ્વારા અહીંયાથી તમને તૈયાર કરાવવામાં આવશે અને મિત્રો આપણે તમામે તમામ કાયદાને ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરીશું જેટલી પણ કલમો છે જેટલા પણ કન્સેપ્ટ છે કે જે આપણી કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષાઓમાં પૂછાય છે અથવા તો પૂછાવાની શક્યતા રહેલી છે તો આવા તમામ કન્સેપ્ટ આવી તમામ કલમોને આપણે આપણે ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરીશું એક્સ્ટ્રા કોઈ કચરો ભેગો કરવો નથી તો આપણે કોઈ ધારાશાસ્ત્રી બનવાનું કોઈ એડવોકેટ બનવાનું કે નથી આપણે કોઈ ન્યાયાધીશ બનવાનું આપણે માત્ર ને માત્ર ખાખી વર્દી પહેરવાની છે પોલીસ કોન્સ્ટેબલ અને અથવા તો પીએસઆઈ ડબલ સ્ટાર લેવાના છે તો આ લેવલે જેટલો પણ કાયદો મહત્વનો છે એટલો હું અહીંયાથી તમને તૈયાર કરાવીશ અને એટલી મિત્રો હું તમને ખાતરી આપું છું કે અહીંયાથી તમને જે કાયદો તૈયાર કરાવવામાં આવે છે જો આ કાયદો તમે તૈયાર કરી લીધો તો એનાથી બહાર નીકળવાની શક્યતા એ નહીંવત છે તો મિત્રો આપણે શરૂઆત કરવી છે આપણા કાયદા વિષયની તો સૌપ્રથમ પ્રશ્ન થાય મિત્રો કે કોઈ પણ વિષયને ભણતા પહેલા કે ભાઈ એ વિષયની ડેફિનેશન એટલે કે કાયદો એટલે શું દરેક વ્યક્તિના આ એક પહેલો સવાલ હોય કે ભાઈ કાયદો એટલે શું કાયદો કોને કહેવાય તો સામાન્યમાં સામાન્ય વ્યાખ્યા આપણે કોઈ ટેક્સબુક ની વ્યાખ્યા નહીં પણ કાયદો એટલે મિત્રો નિયમોનો સમૂહ કાયદો એટલે નિયમોનો સમૂહ અને એવા નિયમો કે જેના આધારે કોઈ પણ પ્રદેશની શાસન વ્યવસ્થા છે એ સુવ્યવસ્થિત રીતે ચલાવી શકાય તો આવા જે નિયમો છે એના સમૂહને શું કહીશું મિત્રો આપણે આવા નિયમોના સમૂહને કાયદા તરીકે ઓળખીએ છીએ ચલો આ તો આપણે કાયદાની એક ડેફિનેશન જોઈએ પણ સામાન્ય ભાષામાં વાત કરીએ મિત્રો તો કે ભાઈ કાયદો એટલે શું તો આપણા ઘરથી જ શરૂઆત કરીએ કે ભાઈ આપણું ઘર હોય તો ત્યાં પણ નિયમો હોય ઘર પણ નિયમો વગર ચાલતું હોતું નથી તો એના માટેના પણ નિયમો હોય કોઈ શાળા કોલેજ હોય તો એના માટેના પણ નિયમો હોય રોડે ચાલવા માટેના પણ નિયમો હોય તો આજે કહેવામાં આવે છે જેમ કે ઘરે તો ભાઈ બાપાએ કીધું છે કે ભાઈ રાત્રે દસ વાગ્યા પછી અગિયાર વાગ્યા પછી બહાર નીકળવાનું નથી તો આજે આપણા માટે હુકમ થયો એને શું કહેવાય કાયદો કહેવાય એ જ રીતે તમે હોસ્પિટલ સામેથી એના નજીકથી પસાર થતા સમયે જોરથી હોર્ન વગાડવા નહીં તો આ પણ એક શું થઈ ગયું મિત્રો નિયમ થઈ ગયો એક કાયદો થઈ ગયો એ જ રીતે તમે સ્કૂલ માં બેઠા હો તો બેચ પર પગ ઉપર પગ ચડાવીને તમે બેસી શકતા નથી શા માટે તો કે એના માટેનો પણ નિયમ છે તો આને પણ શું ગણી શકાય મિત્રો કાયદો ગણી શકાય તો કે કાયદો એટલે નિયમોનો સમૂહ કાયદો એટલે નિયમોનો સમૂહ કે જેના દ્વારા એના દ્વારા કોઈ પણ પ્રદેશની કોઈ પણ પ્રદેશની શાસન વ્યવસ્થા શાસન વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે સુવ્યવસ્થિત રીતે

રાજ્યના કાયદાઓ હોય દેશના કાયદાઓ હોય તો આવા બધા કાયદાઓ તો આને કહીશું મિત્રો આપણે આપણે કાયદો હવે મિત્રો અત્યારે તૈયારી કરી રહ્યા છીએ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ઓકે કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં મિત્રો આપણને કયા કયા કાયદાઓ પૂછવામાં આવે છે સૌ પ્રથમ મિત્રો વાત કરવી છે પોલીસ કોન્સ્ટેબલની તો કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં મિત્રો કુલ ચાર કાયદાઓનો અભ્યાસ કરવાનો હતો હોય અને આ ચાર કાયદાઓમાંથી આપણી પરીક્ષામાં સવાલો નીકળતા હોય છે અને એ ચાર કાયદાઓ કયા કયા છે તો કે એક તો ભારતનું બંધારણ કે જે કોઈ પણ દેશનો મૂળભૂત કાયદો ગણાય છે ત્યારબાદ તો કે ભારતીય ફોજદારી ધારો અઢારસો ને સાહીઠ કે જેને આપણે આઈપીસી અઢારસો સાહીઠ તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ ત્રીજા નંબરે તો કે ફોજદારી કાર્યરીતી સંહિતા કે જેને આપણે સીઆરપીસી ઓગણીસો તોતેર તરીકે ઓળખીએ છીએ અને ચોથો કાયદો છે ભારતીય પુરાવા અધિનિયમ ઇન્ડિયન એવિડન્સોતેર કાયદાઓ પૂછવામાં આવશે કુલ ચાર કાયદાઓ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર તો પોલીસ કોન્સ્ટેબલ બંધારણ બંધારણ જો આ આ બહુ જરૂરી છે કે ભાઈ આપણને ખબર હોવી જોઈએ કે આપણે પરીક્ષામાં કેટલું વાંચવાનું છે કોઈ વ્યક્તિ છે કોન્સ્ટેબલની તૈયારી કરતો હોય મોટર વ્હીકલ એક્ટ લઈને બેઠો હોય ગુજરાત પોલીસ અધિનિયમ લઈને બેઠો હોય એને નથી પૂછાવાનું તો એના માટે આ વસ્તુ છે આપણા માટે ખૂબ જરૂરી બનતી હોય એક તો કે ભાઈ ભારતનું બંધારણ છે બીજો તો કે ભારતીય ફોજદારી ધારો ભારતીય ફોજદારી ધારો અત્યારે હું પાછળ કોઈ વર્ષ લખતો નથી ભારતીય ફોજદારી ધારો અઢારસો સાહીઠ એ જ રીતે ત્રીજો કાયદો છે ફોજદારી કાર્યરીતિ સંહિતા ફોજદારી કાર્યરીતિતા પુરાવા અધિનિયમ તો પોલીસ કોન્સ્ટેબલમાં મિત્રો આમ કુલ ચાર કાયદાઓ પૂછાય છે તો અગાઉની પરીક્ષાઓની વાત કરીએ મિત્રો તો અગાઉની ભરતીઓમાં કાયદાનું વેટેજ છે એ પોલીસ વિભાગની હોય તો સીધી વસ્તુ છે કે થોડું વધારે રહેતું હોય પણ ગત છેલ્લી ભરતીની વાત કરીએ તો માત્ર ત્રણ માર્કનો કાયદો પૂછાયો છે તો આપણે એવું પણ અનુમાન ન કરી શકીએ કે હવે કાયદો નહીં પૂછાય અને એવું પણ ન કહી શકાય કે હવે કાયદો વધુ પૂછશે એ વસ્તુ આપણને ખ્યાલ આવશે જ્યારે આપણી પરીક્ષાની નોટિફિકેશન આવે ત્યારે તો કે નોટિફિકેશનના આધારે છે આપણે નક્કી કરી શકશું કે આપણો કાયદો કેટલો પૂછશે

પાંચસો અગિયાર કલમો ચારસો ચોર્યાસી કલમો એકસો સડસઠ કલમો આ બધું ગોખવાની આપણે કાંઈ જરૂર નથી હું જેટલું તમને કરાવું છું એટલા માટે જ અહીંયા લખ્યું છે કે પ્રાથમિક પ્રકારનું પૂછાય છે હું કોષ્ટકો આપીશ હું જે ફેમસ કલમો છે એ કલમો આપીશ એવો એક જે અગત્યના કોઈ ચુકાદાઓ છે તો એવા ચુકાદાઓ પણ તમને અહીંયાથી કવર કરાવવાનો પ્રયત્ન કરીશ કે જે પૂછાઈ શકે આપણે કાંઈ એક્સ્ટ્રા મજૂરી નથી કરવાની તો આ બાબત આ શબ્દ તમારે આખી બે જ પૂરી થાય ત્યાં સુધી મગજમાં રાખવાનું છે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો એ કે પ્રાથમિક પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને અહીંયા જેટલું બોર્ડવર્ક કરાવવામાં આવે છે તમારે એટલું જ વાંચવાનું છે એનાથી બહાર તમારે નથી તો કોઈ મટીરિયલ વાંચવાનું કે નથી એવી કોઈ ટેસ્ટો એવી આપી દેવાની કાયદામાં અહીંયાથી જેટલું કરાવવામાં આવે છે તમારે માત્ર ને માત્ર એટલું જ કરવાનું છે પોલીસ કોન્સ્ટેબલ વાળા મિત્રો માટે પીએસઆઈ વાત નથી કરતો કારણ તો કે ભાઈ પીએસઆઈમાં અલગથી આખો મેન્સમાં સો માર્ચનું કાયદાનું પેપર હોય છે તો ત્યાં આપણે એ લેવલે તૈયારી કરશું હું ત્યાં તમને ભેદ કરાવતો જઈશ કે આ કોન્સ્ટેબલ માટે આટલું જ છે જ્યારે પીએસઆઈ ની તૈયારી કરતા હોય તો એ મિત્રો આનાથી પણ આગળ હજી તૈયારી કરવાની જરૂર છે એટલે હું એ લેવલે ભણાવીશ પીએસઆઈ ના લેવલ પણ કોન્સ્ટેબલ મિત્રોને જેટલું કહું છું એને આમાંથી એટલું જ તૈયાર કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો પીએસઆઈ ની વાત કરીએ તો પીએસઆઈમાં ડાયરેક્ટ પીએસઆઈ ની વાત છે કુલ નવ કાયદાઓ પૂછવામાં આવે છે અને પીએસઆઈ મીન્સમાં પીએસઆઈની જે મેઇન્સ આવે છે એમાં કાયદાનું સો માર્ક્સનું પેપર હોય છે કેટલા હોય હોય છે ભાઈ કાયદાનું પેપર જેમાં નવ જે કાયદાઓનું લિસ્ટ હું તમને આપું છું એમાંથી તમારે તૈયારી કરવાની રહેશે જેમાં સૌ પ્રથમ તો કે આ ચાર કાયદાઓ આપણે અહીંયા જે જોયા છે ભારતનું બંધારણ તો કે એ પણ માં પણ છે અને કોન્સ્ટેબલમાં પણ છે એ જ રીતે ભારતીય ફોજદારી ધારો તો કે એ બંનેમાં આવશે એ જ રીતે ફોજદારી કાર્ય રીતિ સંહિતા તો એ પણ બંનેમાં આવશે ભારતીય પુરાવા અધિનિયમ તો એ પણ બંનેમાં આવશે એટલે સૌ પ્રથમ ભારતીય ફોજદારી ધારો અઢારસો ભારતીય ફોજદારી ધારો સોટમાં લખું છું ત્યારબાદ ત્રીજું તો કે ફોજદારી કાર્ય રીતિ સંહિતા ફોજદારી कार्य रीति संहिता और चौथा भारतीय पुरावा अधिनियम भारतीय पुरावा अधिनियम भारतीय पुरावा अधिनियम પછી 5મા નંબર હે તો કે ભાઈ ગુજરાત પોલીસ અધિનિયમ ગુજરાત પોલીસ અધિનિયમ એટલે કે ગુજરાત પોલીસ એક્ટ પછી તો કે ભાઈ મોટર વાહન અધિનિયમ મોટર વ્હીકલ એક્ટ પૂછવામાં આવે છે ત્યારબાદ તો કે એટ્રોસિટી એક્ટ એટ્રોસિટી એક્ટ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ એટ્રોસિટી એક્ટ ત્યારબાદ ગુજરાત નશાબંધી અધિનિયમ ગુજરાત નશાબંધી અધિનિયમ અને છેલ્લો કાયદો છે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ આમ કુલ નવ કાયદાઓ અને જો મિત્રો ખાતાકીય પીએસઆઈ પીએસઆઈમાં નથી આવતો માત્ર ખાતાકીય પીએસઆઈ માત્ર ખાતાકીય પીએસઆઈ ની પરીક્ષામાં જુગાર ધારો પૂછવામાં આવે છે એ ડાયરેક્ટ પીએસઆઈમાં પૂછવામાં આવતો નથી તો આ ચાર કાયદાઓ પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાય છે અને અન્ય નવ કાયદાઓ જેમાં આ ચાર મેજર એક્ટ અને બાકીના જે પાંચ કાયદાઓ એ માઇનોર એક્ટ છે એમ આમ નવ કાયદાઓમાંથી તમને સો માર્કસનું એક પેપર પૂછવામાં આવશે જેમાં બંધારણ તો એનો રેશો પણ એટલો જ હશે અને એના સિવાય ટૂંકમાં એવો રેશો જનરલી હોય છે કે સાહીઠ ટકા છે એમ મેજર એક્ટમાંથી અને ચાલીસ ટકા માઇનોર એક્ટમાંથી સાઠ ચાલીસનો રેશો રહેતો હોય એ સાહીઠ ટકા છે તમારું આ ચાર કાયદામાંથી આવતું હોય અને બાકીનું ચાલીસ ટકા છે આ પાંચ કાયદાઓમાંથી આ નાના કાયદાઓ છે એ સરળ કાયદાઓ છે જ્યારે આ ત્રણ તમે મુખ્ય ચાર કાયદાઓ તૈયાર કરી લો એટલે તમારું લોનું એક ટેન્શન છે એ ખતમ થઈ જાય ત્યાં પછી સ્કોરિંગ માટે તમારા બધા કાયદાઓ તૈયાર કરવાના અને આ કાયદાઓ એ ખરેખર તમે નોકરી મેળવો છો એ પછી આ કાયદાઓ તમારા માટે ખૂબ જ અગત્યના છે

મેજર એક્ટ પૂછવામાં આવે જ્યારે અમુક કાયદાઓ એ માઇનોર એક્ટ તો હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ કોને કહેવાય એક્ટ 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 અને અને કોને કહેવાય માઇનોર માઇનોર તો સૌપ્રથમ મિત્રો આપણે તફાવત ક્લિયર કરીશું સામાન્યમાં જો વાત કરીએ મિત્રો તો કે ભાઈ મેજર એક્ટ એટલે મોટો કાયદો એવો કાયદો મોટો કાયદો અને માઇનોર એક્ટ એટલે પ્રમાણમાં નાના કાયદાઓ પણ ખરેખર એની તફાવત કરવો હોય તો આપણે શું કરી શકાય તો એના વિશેની મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ મેજર એક્ટ અને માઇનોર એક્ટર માઇનોર એક્ટ કોને કહેવાય મેજર એક્ટ અને કોને કહેવાય માઇનોર તો આપણે હમણાં જ વાત કરી કે મેજર એક્ટ એટલે કેવો કાયદો તો કે ભાઈ મેજર એક્ટ એટલે મોટો કાયદો અને માઇનોર એક્ટ એટલે કેવો કાયદો કે ભાઈ માઇનોર એક્ટ એટલે નાનો કાયદો એક અવડો કાયદો બીજો અવડો કાયદો આવું તો આ ખરેખર તો એ જ છે પણ મેજર એક્ટ એટલે શું તો કે જે કાયદાઓ જે કાયદાઓ એકબીજા સાથે સંકળાયેલા હોય એકબીજા સાથે સંકળાયેલા હોય એકબીજાથી સ્વતંત્ર કામ ન કરી શકે થી સ્વતંત્ર અસ્તિત્વ ન ધરાવી શકે અસ્તિત્વ ન ધરાવી કેવા કાયદાને કેવા કાયદા કહેવાય મેજર એક્ટ તરીકે ઓળખીએ અને જ્યારે એકબીજાથી સ્વતંત્ર કાયદાઓ એક્ટ એટલે એકબીજાથી સ્વતંત્ર કાયદાઓ અહીંયા એક કાયદો ન હોય તો બીજા કાયદાને કોઈ ફરક પડતો નથી જ્યારે અહીંયા એવું હોતું નથી અહીંયા એક કાયદો છે તો એની સાથે આપણે બીજો કાયદો છે ફરજિયાત હોવો જોઈશે તો અહીંયા મિત્રો આપણે ઉદાહરણ લઈ શકાય આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ અઢારસો સાહીઠ એ જ રીતે સી આર કે ભાઈ ક્રિમિનલ પ્રોસીઝર કોડ ઓગણીસો તોતેર અને એ જ રીતે આપણું ઇન્ડિયન એવિડન્સ એક્ટ અઢારસો અન્ય CPC એ બધા મેજર એક્ટ છે પણ આપણે આપણા સિલેબસના ઉદાહરણો લીધા IPC 1860, CrPC 1973 અને Indian Evidence Act 1872. એટલે અહીંયા મિત્રો આપણે ઉદાહરણ લઈ શકીએ. ગુજરાત પોલીસ એક્ટ પછી ટૂકે ભાઈ મોટર વ્હીકલ એક્ટ એ જ રીતે તમે અહીંયા એટ્રોસિટી એક્ટ કે પીએસઆઈને આપણે અગાઉ જે પાંચ કાયદાઓ લખ્યા છે એ બધા કાયદાઓ કેવા છે માઇનોર એક્ટ છે એકબીજાથી સ્વતંત્ર કાયદાઓ છે હવે અહીંયા લખ્યું છે મિત્રો કે જે કાયદાઓ એકબીજા સાથે જોડાયેલા હોય સંકળાયેલા હોય એકબીજાથી સ્વતંત્ર કાર્ય ન કરી શકે અસ્તિત્વ ન ધરાવી શકે એને મેજર એક્ટ તરીકે ઓળખીએ છીએ જ્યારે એકબીજાથી સ્વતંત્ર હોય એકબીજા સાથે સંકળાયેલા હોય પણ કેવા હોય એકબીજાથી પાછા સ્વતંત્ર કાર્ય કરી શકે હોય અથવા તો એવું પણ કહી શકો કે એકબીજા સાથે સંકળાયેલા ન તો તો એવા કાયદાને આપણે કહીએ છીએ સમજીએ મિત્રો કે એકબીજાથી સંકળાયેલા એટલે કઈ રીતે એકબીજાથી સંકળાયેલા કાયદા એટલે કઈ રીતે ઓકે હવે આઈપીસી ની વાત કરીએ મિત્રો ઇન્ડિયન પિનલ કોડ તો કે આઈપીસી માં શું આપ્યું છે તો કે આઈપીસી માં મિત્રો આપણને આપવામાં આવ્યું છે ગુનો અને આપવામાં આવેલી નથી હવે એ જ રીતે મિત્રો સીઆરપીસી માં શું આપવામાં આવ્યું છે તો કે સીઆરપીસી માં આપવામાં આવી છે પ્રક્રિયા અને અધિકારો શું આપ્યું છે ભાઈ સીઆરપીસી માં પ્રક્રિયા માં શું આપ્યું સીઆરપીસી માં સીઆરપીસી માં પ્રક્રિયા અને અધિકારો આપવામાં અને એ જ રીતે મિત્રો એવિડન્સ એક્ટની વાત કરીએ એવિડન્સ એક્ટમાં શું આપવામાં આવ્યું સાક્ષીઓ વિશેની જોગવાઈઓ આપી પછી તો કે કેવા પુરાવા ગ્રાહ્ય ગણાય કે અગ્રહ્યગ્રહ્ય ગણાય પછી કેટલા સાક્ષીઓ રાખવા કેટલા સાક્ષીઓ રાખવા પછી મરણોન્મુખ નિવેદન હોય મરણોન્મુખ નિવેદન હોય એ જ રીતે પછી તો કોઈ નિષ્ણાંત વ્યક્તિઓના અભિપ્રાયો હોય નિષ્ણાંતોના અભિપ્રાયો ટૂંકમાં પુરાવા સંબંધિત તમામ જોગવાઈઓ ક્યાં આપવામાં આવી છે એવિડન્સ એક્ટમાં કયા કાયદામાં ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં ભારતીય પુરાવા અધિનિયમમાં આઈપીસી માં શું આપ્યું તો કે એક તો ગુનો આપ્યો અને બીજું બનતા ગુનાની સજા સીઆરપીસી માં પ્રક્રિયા અને અધિકારો એવિડન્સ એક્ટમાં શું આપ્યું સાક્ષીઓ પુરાવા હકીકતો કેવી ગ્રાહ્ય ગણાય કેવી અગ્રહ્ય ગણાય કેટલા સાક્ષીઓ રાખવા કેવા કેવા સાક્ષીઓ વેલિડ ગણાય તો આવી બધી બાબતો ક્યાં આપવામાં આવી છે પુરાવા અધિનિયમમાં હવે હવે મિત્રો ખાસ કે કોઈ કોઈ વ્યક્તિ અહીંયા જુઓ તમે એક એ નામનો એક વ્યક્તિ છે એ નામનો એક વ્યક્તિ એ નામનો એક વ્યક્તિ બીના ઘરમાંથી બીના ઘરમાંથી ચોરી કરે છે બસ આટલું જ એ નામનું એક વ્યક્તિ એ બીના ઘરમાંથી ચોરી કરે છે તો એ ઉપર સૌપ્રથમ શું થશે એફઆઈઆર થશે કારણ કે અહીંયા ખબર છે ચોરી કોણે કરી છે એ નામના વ્યક્તિએ એટલે બી ક્યાં જશે પોલીસ સ્ટેશને પોલીસ સ્ટેશને જઈ અને બી શું કરશે એફઆઈઆર દાખલ કરાવશે તો આ એફઆઈઆર ની જોગવાઈ ક્યાં આવી છે મિત્રો ની કલમ એકસો માં એટલે કે પોલીસ અધિકાર ક્ષેત્રના કેસોમાં ખબર આપવા બાબત એકસો ની કલમ આવી છે આપણે ખૂબ ડીપમાં ભણશું તો કે સૌપ્રથમ શું આવ્યું એફઆઈઆર દાખલ કરી હવે આ એફઆઈઆર ની અંદર શું હશે તો કે એફઆઈઆર ની અંદર કલમો લગાડવામાં આવશે એફઆઈઆરની અંદર શું હશે કલમો લગાડવામાં આવશે તો કઈ કલમ તો ભાઈ ઘરમાંથી ચોરી છે એટલે આઈપીસીની કલમ ત્રણસો છે ત્રણસો ઓગણી એસી માં ચોરીની સજા છે રહેણાંક ઘર વગેરેમાંથી ચોરી કરવા બાબતની જોગવાઈ કલમ ત્રણસો એસી માં છે તો કલમ કઈ લાગી આઈપીસીની લાગી હવે તો ભાઈ કોઈ સાક્ષી છે કે નહીં કોઈ સાક્ષીઓ છે કે નહીં અથવા તો કોઈ એ વ્યક્તિ છે એને વ્યથા પહોંચાડી ચોરી કરતા સમયે એ વ્યક્તિને એવો મરણ તોલ ગા વાગી ગયો તો એનું મરણોન્મુખ નિવેદન લેવાનું તો એ પણ ક્યાં આપ્યું છે અહીંયા પછી તો ભાઈ પુરાવા સંબંધિત બાબતો કે ભાઈ કેવા પુરાવા ગ્રાહ્ય ગણવા કેવા પુરાવા અગ્રાહ્ય ગણવા તો આ બધી જોગવાઈઓ ક્યાં આપવામાં આવી છે એવિડન્સ એક્ટમાં આપણે કલમ એકસો અઢાર એકસો ઓગણીસ મૂંગા સાક્ષી તો આ બધી જોગવાઈઓ ક્યાં વિશેની એ એ કે ભાઈ ચોરી કરી છે અને સી પણ વ્યક્તિ એ નજરે જોયો એ એને ચોરી કરતા અને ચોરી કરીને દિવાલ ઠેકતા દિવાલ કૂદતા નજરે જોયો તો આ સી પોતે શું થઈ ગયો ભાઈ તો કે સી પોતે અહીંયા શું બની ગયો સાક્ષી બની ગયો તો આ સાક્ષીઓ વિશેની જોગવાઈ ક્યાં આપેલી છે તો કે ઇન્ડિયન એવિડન્સ

એફઆઈઆર દાખલ થઈ ગઈ એટલે તમે આઈપીસી પાસે આવે ભાઈ આમાં તમારી એક કલમ આપો એટલે આઈપીસી એ તમને શું કર્યું એક કલમ આપી કાલ્યો ભાઈ આવો ગુનો છે ત્રણસો લગાડી લગાડ્યો હવે કલમ લગાડી દીધી પછી સાક્ષીઓ તો સાક્ષીઓ માટે તમારે એવિડન્સ પાસે જવું પડે કે એવિડન્સ ભાઈ તમારા સાક્ષીઓનું કાંઈક જોગવાઈ છે એ અમને આપો એટલે એવિડન્સ શું કહે છે કે આ ભાઈ અમારામાં સાક્ષીઓની જોગવાઈ છે એ તમે લઈ જાઓ તો અહીંયા એક ગુનો જો કૃત્ય કાર્ય એક જ થયું છે મિત્રો કાર્ય એક જ થયું છે કે એ નામનો એક વ્યક્તિ છે બીના ઘરમાંથી ચોરી કરે પણ આ એક જ કાર્યની અંદર આપણા ત્રણે ત્રણ કાયદાઓ એક સાથે આવી ગયા તો કે હા એક સાથે આવી ગયા તો આને કહેવાય એકબીજા સાથે સંકળાયેલા કાયદાઓ કેવા કાયદાઓ એકબીજા સાથે સંકળાયેલા જોડાયેલા હવે તમે વિચારો કે તમારા પાસે સીઆરપીસી કાયદો છે જ નહીં તમારા પાસે આ સીઆરપીસી છે નહીં તો તમારી પાસે આઈપીસી છે તમારી પાસે તમને એ ખબર છે કે એ ચોરી કરી તો એને કલમ ત્રણસો એસી લાગે આ બાબત છે પરંતુ તમારી પાસે એકસો ચોપન જ નથી ને તમે એફઆઈઆર કઈ દાખલ કરશો તો જુઓ અહીંયા તમારું કામ સ્ટોપ થઈ ગયું એટલે હવે તમે એવિડન્સ પણ છે પણ જ્યાં સુધી એફઆઈઆર દાખલ ન થાય ત્યાં સુધી એમાં કઈ કલમ લગાડવાની કેવા સાક્ષીઓ લાવવાના કેવા પુરાવા રજૂ કરવાના એ બધી વસ્તુ તો ક્યાં કામની જ છે હવે એ જ રીતે વિચારો કે તમારી પાસે એવિડન્સ એક્ટ નથી એવિડન્સ એક્ટ તમારા પાસે નથી તમારી પાસે એફઆઈઆર છે ચલો એફઆઈઆર દાખલ કરી દીધી તમારા પાસે આઈપીસી છે એટલે કે એની કલમ પણ દાખલ કરી દીધી હવે સાક્ષીઓ માટે તમારે ક્યાં જવું પડે એવિડન્સ પાસે જવું પડે અને તમારી પાસે તો એવિડન્સ છે નહીં તો અહીંયા પણ તમારું કાર્ય હવે શું થઈ ગયું સ્ટોપ થઈ ગયું એટલે કે આ કાયદાઓ છે એકબીજા વગર એટલે કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતા નથી એટલા માટે જ આપણે અહીંયા લખ્યું તો આવા કાયદાને કેવા કાયદા કહેવાય મિત્રો મેજર એક્ટ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે માઇનોર એક્ટ અહીંયા જો ઓજીપી એક્ટ લખ્યું છે આપણે એમવી એક્ટ લખ્યું છે એટ્રોસિટી એક્ટ લખ્યું તો કે ભાઈ કોઈ વ્યક્તિ વાહન સંબંધિત ગુનો કરશે કેવું વાહન ને લકતો વાહન સંબંધિત કોઈ ગુનો કરશે તો શું કે એટ્રોસિટી એક્ટ ની કોઈ જોગવાઈ નું આપણે કાઈ કામ ખરું તો કે ના કેવો છે સ્વતંત્ર કાયદો છે કેવો કાયદો છે સ્વતંત્ર કાયદો એ જ રીતે કોઈ વ્યક્તિ અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યને છે હેરાન કરે છે નુકસાન કરે છે ત્રાસ આપે છે તો અહીંયા કઈ કલમો લાગશે એટ્રોસિટી એક્ટની કલમો લાગશે તો ત્યાં તમારે શું એમવી એક્ટની કઈ જરૂર પડશે ખરી શા માટે એકબીજાથી સ્વતંત્ર કાયદો તો એકબીજાથી જે સ્વતંત્ર હોય એને કેવા કાયદાઓ કહેવાય એને માઇનોર એક્ટ તરીકે ઓળખવામાં આવશે અને મેજર એક્ટ કે જે એકબીજા સાથે જોડાયેલા કાયદાઓ છે મિત્રો આશા રાખું છું કે આ બાબત આપ લોકોને ક્લિયર થઈ ગઈ હશે હવે મિત્રો આપણે શરૂઆત કરવી છે આપણા ઇન્ડિયન પિનલ કોડ અઢારસો સાહીઠ આઈપીસી અઢારસો સાહીઠ એની હિસ્ટ્રી થી આગળ પણ જેમ જેમ તફાવતો જ્યાં જ્યાં લિંક થતા હશે ત્યાં હું તમને તફાવતો ક્લિયર કરાવીશ અને સાથે હું તમને આજનો લેક્ચર છે મિત્રો એ એટલો અગત્યનો છે કે પોલીસ કોન્સ્ટેબલમાં જો કાયદો પૂછશે તો સ્પષ્ટતા કરીએ છીએ કે જો કાયદો પૂછશે તો આજના લેક્ચરમાંથી એક થી બે વિધિન ત્રણ સવાલો સુધી પણ જઈ શકે આજનો લેક્ચર હું પૂરો કરીશ ત્યાં સુધીમાં તમને આઈડિયા આવી જશે કે ભાઈ આજનું લેક્ચર છે એ આપણા માટે કેટલું અગત્યનું બનતું હતું આઈપીસી અઢારસો હવે મિત્રો આ કાયદો છે એ કોઈ પણ કાયદો એ સીધે સીધો ક્યારેય અસ્તિત્વમાં આવતો નથી એ કાયદાની પણ કંઈક પૃષ્ઠભૂમિ હોય કંઈક બેકગ્રાઉન્ડ રહેલું હોય જેમ કે તમે બંધારણ જુઓ તો આપણું જે બંધારણ મૂળ બંધારણમાં જે પંચાણું અનુચ્છેદો હતા હાલ તો કઈક ચારસો અડસઠ પ્લસ અનુચ્છેદો થઈ ગયા તો આજે આપણું એક ગ્રંથ એક દળદાર એક આપણો જે મૂળભૂત દસ્તાવેજ તૈયાર થયો છે તો એની પણ પૃષ્ઠભૂમિ રહેલી છે જેમ કે બંધારણ સભાનું ગઠન થયું એ લોકોએ શું કર્યું બંધારણનું નિર્માણ કર્યું તો એમ એનો પણ ઇતિહાસ છે એ જ રીતે મિત્રો આનો પણ ઇતિહાસ રહેલો છે ઇન્ડિયન ભારતીય ભારતીય ફોજદારી ધારો દંડ સંહિતા હવે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઓગણીસો સુડતાલીસ પહેલા આપણે અંગ્રેજોના ગુલામ હતા ઓગણીસો સુડતાલીસ પહેલા આપણે આપણા પર કોનું આધિપત્ય હતું બ્રિટિશરોનું એટલે કે આપણે એના ગુલામ હતા આપણા પર શાસન એ લોકો કરતા હતા હવે આ લોકોએ ખરેખર શાસનની શરૂઆત ક્યારથી કરી તો કે બ્રિટિશરોએ શાસનનો પાયો નાખ્યો હોય ને મિત્રો તો એક સત્તરસો ને સત્તાવનના ના પ્લાસીના યુદ્ધથી એ લોકો જેવું પ્લાસીનું યુદ્ધ જીત્યા એટલે એ લોકોને શું થયું કે ભાઈ આપણે તો ભારતમાં શાસન કરી શકીશું કેમ તો કે અહીંયા તો લોકો સંગઠિત છે નહીં રજવાડાઓ છે અંદરો અંદર લડાઈ ઝઘડાઓમાં પીડ્યા છે એકબીજાને મારવા કાપવામાં પીડ્યા છે તો આ તકનો લાભ આપણે લઈ શકીએ અને એના જ ભાગરૂપે મિત્રો લડાયું હતું સત્તરસો ને સત્તાવનનું પ્લાસીનું યુદ્ધ અને આ પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો અને એના પછી ઈસવીસન સત્તરસો ને ચોસઠમાં જે બક્સરનું યુદ્ધ લડાયું એ બક્સરના યુદ્ધથી મિત્રો અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સા પ્રાંતમાં દિવાની સત્તા પ્રાપ્ત થઈ મહેસૂલ ઉઘરાવાની સત્તા એટલે સત્તરસો ને સત્તાવન ના ક્લાસીના યુદ્ધથી સત્તર ક્લાસીનું યુદ્ધ એ જ રીતે ચોસઠ બક્સરનું યુદ્ધ અને આ બક્સરના યુદ્ધથી શું થયું મિત્રો તો કે બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સા એમ એ પ્રાંતોમાં દીવાની સત્તા પ્રાપ્ત થઈ હવે બક્સરના અંગ્રેજોને આવી દીવાની સત્તા એટલે કે મહેસૂલ ઉઘરાવાની કર ઉઘરાવાની સત્તા મળી હવે આ લોકોને અહીંયા મિત્રો કર ઉઘરાવાની સત્તા મળી છે તો એના માટે એની પાસે કાયદો હોવો જોઈએ હવે અહીંયા શું થયું આ લોકો શાસકો થઈ ગયા વ્યાપારી અત્યાર સુધી શું હતા વ્યાપારી પણ આ બંને યુદ્ધોથી મિત્રો એ વ્યાપારીમાંથી શું બન્યા હવે શાસકો બન્યા અને જયારે કોઈ વ્યક્તિ મિત્રો શાસન કરતો હોય છે તો એને શાસન ચલાવવા માટે સૌથી અગત્યનું અંગ જો કોઈ બનતું હોય તો એ કાયદો બનતો હોય છે હવે કોઈ વ્યક્તિને શાસન કરવા માટે એ સૌથી જરૂરી બાબત છે પરંતુ અંગ્રેજો પાસે મિત્રો એવા કોઈ કાયદાઓ હતા નહીં હવે આ લોકો એ રજૂઆતો ઘણી કરેલી બ્રિટિશ તાજને એની સરકારને રાજા રાણી કે ભાઈ ભારતમાં જો હવે શું વ્યવસ્થિત શાસન ચલાવવું હશે તો એના માટે આપણી પાસે કાયદાઓ હોવા જોઈશે પરંતુ છે બાબતમાં કોઈ રુચિ દાખવી નહોતી એનું કારણ કંઈક એનો અંદરનો ડર પણ હોઈ શકે કે જો આ લોકો કાયદા બનાવીને શાસન કરવા લાગશે તો એ લોકોને આપણી જરૂર રહેશે નહીં એટલે કે હવે એ લોકો સ્વતંત્ર થઈ જશે અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્વતંત્ર થઈ જશે આવા ડરના કારણે એ બ્રિટનના તાજ છે બ્રિટિશ તાજ છે એને કોઈ એમાં ધ્યાન આપવું લોકોને કાયદાઓની જરૂર પડી એટલે બંધારણમાં આપણે સૌ ભણ્યા છીએ રેગ્યુલેટિંગ એક્ટ પીટ્સ ઇન્ડિયા એક્ટ એમેન્ડમેન્ટ એક્ટ ચાર્ટર્ડ એક્ટ તો આવા જે બધા છે એના આધારે શું થયું આ લોકોએ શાસનની શરૂઆત તો કરી દીધી નિયમો એને બનાવી નાખ્યા એ બધા પણ કાયદાઓ જ હતા આપણે તમે જો રેગ્યુલેટિંગ એક્ટ એવો શબ્દ વાપરીએ નિયામક ધારો સત્તરસો તો આ પણ આખા કાયદાઓ જો હતા એની અંદર પણ નિયમો હતા અને એ શાસન ચલાવવા માટેના જ નિયમો હતા પરંતુ જ્યારે કોઈ ગુનાઓ બને છે તો એ ગુનાઓને દામવા માટેના કોઈ કાયદાઓ હજી સુધી બ્રિટિશરો પાસે નહોતા નિયામક ધારો આવ્યો પીટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો સત્તરસો નો સુધારક ધારો આવ્યો સત્તરસો ત્રણ નો ચાર્ટર એક્ટ આવ્યો અઢારસો તેર નો ચાર્ટર એક્ટ આવ્યો તો અહીંયા સુધી મિત્રો અંગ્રેજો પાસે એ એ કોઈ ગુનાઓને માટેના છે કાયદાઓ નહોતા હવે એ બધા જ કાયદાઓ જોયા મિત્રો અને એમાં તે અઢારસો ને તેત્રીસમાં એક ચાર્ટર એક્ટ ઘડવામાં આવ્યો હતો અને એ ચાર્ટર એક્ટ હતો મિત્રો ત્રીજો ચાર્ટર એક્ટ ક્યારે આવ્યો હતો ત્રીજો ચાર્ટર એક્ટ તો કે અઢારસો ને તેત્રીસ માં હવે ચાર્ટર એક્ટ ત્રીજા ચાર્ટર એક્ટમાં એક કાયદા પંચ એક કાયદા પંચ રચવાની જોગવાઈ કરવામાં આવી એટલે કે એ લોકો જ્યારે કોઈ ફોજદારી ગુનો કરે છે કોઈ વ્યક્તિ છે એ બીજા કોઈ વ્યક્તિનું ફૂન કરી નાખે છે અથવા તો કોઈ લૂંટ કરી નાખે છે તો આવા જે ગુનાઓ બને છે એ ગુનાઓને ડામવા માટેના કાયદા નહોતા એટલા માટે અઢારસોને તેત્રીસમાં જે ત્રીજો ચાર્ટર એક્ટ આવ્યો હતો અને એ ત્રીજા ચાર્ટર એક્ટમાં બ્રિટિશરોએ એવી જોગવાઈ કરી કે ભારતમાં કાયદાઓની રચના કરવા માટે ભારતમાં કાયદાઓની રચના કરવા ભારતમાં કાયદાઓની રચના કરવા માટે અંગ્રેજો દ્વારા એક કાયદા નિમણૂક કરવામાં આવશે અથવા તો એક કાયદા પંચની રચના કરવામાં આવશે અને આ ત્રીજા ચાર્ટર એક્ટમાં કરેલી જોગવાઈના ભાગરૂપે મિત્રો વર્ષ અઢારસો ને ચોત્રીસમાં માં ઈસવીસન અઢારસો ને ચોત્રીસ માં અંગ્રેજો દ્વારા શું કરવામાં આવ્યું આ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે કે ભાઈ પ્રથમ કાયદા પંચની રચના છે કઈ માં કરવામાં આવી તો કે અઢારસો ને ચોત્રીસ માં ક્યારે અઢારસો ને ચોત્રીસ માં કેટલામાં કાયદા પંચની પ્રથમ કાયદા પંચની અને આ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા કે ભાઈ આ કાયદા પંચના અધ્યક્ષ હતા બેબિંગ્ટન મેકોલે કોણ હતું ભાઈ હોમસ બેબિંગટન મેકોલે હોમસ બેબિંગટન મેકોલે આ પ્રશ્ન પણ પરીક્ષામાં અગાઉ પૂછાઈ ચૂકેલો છે કે ભાઈ પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા મેકોલે મિત્રો હવે હું જે તમને લખાવું છું એ આના સભ્યોના નામ કે જે તમારા માટે ખરેખર કંઈ કામના નથી અને તમારે યાદ પણ નથી રાખવાના પણ ઇન કેસ આપણે એની શક્યતા નકારતા નથી એટલા માટે હું ખાલી તમારી જાણ માટે નામ લખું છું કે અહીંયા અન્ય કુલ ચાર સભ્યો હતા એમાં એક અધ્યક્ષ અને અન્ય ત્રણ સભ્યો એ ત્રણ સભ્યો પૈકી એક હતો જોન મેકલીયોડ

તો કે માં એક પ્રથમ કાયદા પંચની રચના કરવામાં આવી શા માટે રચના કરવા માટે કાયદાઓ ઘડવા માટે આ જ કાયદા પંચને પંદરમી જૂન અઢારસો પાંત્રીસ પંદરમી જૂન અઢારસો પાંત્રીસ થી પ્રથમ કાયદા પંચે પોતાની કામગીરી શરૂ કરી પંદરમી જૂન અઢારસો આ તારીખ પણ તમારે યાદ રાખવાની નથી પણ આ તો લિંકિંગ મેથડ થી થઈ જાય છે એટલા માટે મારા દ્વારા અહીંયાથી એવો જ પ્રયાસ કરવામાં આવશે કે તમને મેક્સિમમ કન્ટેન્ટ આપું તો કે પંદરમી જૂન અઢારસો પાંત્રીસ થી પ્રથમ કાયદા પણ છે પોતાની કામગીરી શરૂ કરી શું કામગીરી શરૂ કરી ભાઈ તો કે એ લોકોનું કામ શું હતું કાયદાઓની રચના કરવાનું તો આ લોકોએ પંદરમી જૂન અઢારસો પાંત્રીસ થી શું કરી દીધું કાયદાઓ બનાવવાની શરૂઆત કરી દીધી અને આ લોકો દ્વારા નેપોલિયનના પિનલ કોડ નેપોલિયનના સ્ટને કોડ ઓફ લ્યુઝિયાનો અભ્યાસ કરીને આપણા આઈપીસીનો ખરડો તૈયાર કર્યો હવે આપણે બંધારણમાં પણ આ જોગવાઈ ભણીએ છીએ કે ભાઈ કેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરીને તો કે સાહીઠ દેશોના બંધારણનો અભ્યાસ કરીને આપણું બંધારણ તૈયાર કરવામાં આવ્યું અને એટલા માટે તે આપણા બંધારણમાં કેવી ટીકા કરવામાં આવી છે ઉધાર લીધેલું લીધેલું બંધારણ તો એ જ રીતે મિત્રો આ નેપોલિયનના પિનલ કોડ અને લિવિંગસ્ટનનો જે કોડ ઓફ લ્યુજિયા એ પણ કેવો કાયદો હતો ફોજદારી કાયદો જ હતો કે આવા ગુનાઓ બને છે એ ગુનાઓ પર નિયંત્રણ માટેનો કાયદો તો કે લિવિંગસ્ટને ઘડેલા કોડ ઓફ લ્યુજિયા અને નેપોલિયનના ના પિનલ કોડ पर थी बीजी में अठार सौ साड़ीस क्या रे भाई बीजी में अठार सोत बीजी में अठार सौ ना रोज प्रथम कायदा पंचे प्रथम कायदा पंचे एक ड्राफ्ट तैयार करो प्रथम कायदा पंचे एक ड्राफ्ट तैयार करो ક્યારે તો કે ભાઈ બીજી મે અઢારસો આડત્રીસ ના દિવસે પ્રથમ કાયદા પંચે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો અને જે આઈપીસી ના ખરડા તરીકે ઓળખાયો આઈપીસી ખરડા તરીકે તો હજી સુધી મિત્રો આ કાયદો બન્યો નથી હજી સુધી છે શું તો કે ભાઈ હજી સુધી તો આ ડ્રાફ્ટ જ છે ખરડો ખરડો છે એ હજી કાયદો બન્યો નથી ક્યારે તો કે અઢારસો સાડત્રીસ એક આ પ્રશ્ન પણ અગાઉ પૂછાઈ ચૂકેલો છે કે ભાઈ આઈપીસી નો ખરડો એ સૌ પ્રથમ વાર કયા વર્ષે તૈયાર કરવામાં આવ્યો હતો તો ક્યારે અઢારસો ને સાડત્રીસ માં ક્યારે અઢારસો સાડત્રીસ પરંતુ આ ખરડો ब्रिटेन ने संसद समक्ष की संसद समक्ष प्रसार फैशक्य न हो तो प्रसार प्रसार नहीं शक्यो मतो देखिए ब्रिटेन ने देखो लिए एक खाया करडो तैयार कर दीदो ड्राफ्ट तैयार कर दीदो બાન્ સ્પીકોક નામના એક કાયદા નિષ્ણાંત વ્યક્તિ દ્વારા શું કરવામાં આવ્યું આનું વિહંગાઉલોકન એટલે કે આ કાયદાનું

આ સાલ એ આપણે સૌ જાણીએ છીએ અને આ સાલ છે ભારતનો પ્રથમ સ્વતંત્રતા પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ વર્ષ અઢારસો ને સત્તાવનમાં શું થયું તો ભાઈ ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ થયો અને જેના પરિણામ સ્વરૂપે મિત્રો ભારતમાં મુખ્ય બે બાબતો બની એક તો શું થયું તો કે ભારતમાંથી ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન શું કરી દેવામાં આવ્યું સમાપ્ત કરી દેવામાં આવ્યું અને એની જ સાથે ને સાથે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમયનું ગવર્નર જનરલ ગવર્નર જનરલનું જે પદ હતું એને પણ શું કરવામાં આવ્યું સમાપ્ત કરી દેવામાં આવ્યું અને ગવર્નર જનરલના સ્થાને હવે ભારતમાં કયા પદનું સર્જન કરવામાં આવ્યું તો કે વાયસર અને આના સ્થાને ભારત સીધું બ્રિટિશ તાજના શાસન હેઠળ આવ્યું કોના શાસન હેઠળ તો કે ભારત સીધું બ્રિટિશ તાજના શાસન હેઠળ આવ્યું હવે ભારતમાંથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત થઈ ગયું ગવર્નર જનરલનું પદ એ પણ સમાપ્ત થઈ ગયું ભારત સીધું બ્રિટિશ તાજ એટલે કે હવે ભારત પર સીધી દેખરેખ કોની રહેશે બ્રિટિશ તાજની રહેશે એ જ રીતે તાજ વતી વહીવટ કરવા માટે કયા પદનું ભારતના પ્રથમ વાઇસરોય તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી તો કેનિંગની કોની નિમણૂક કરવામાં આવી ભાઈ ભારતના પ્રથમ વાયસરોય તરીકે કેનિંગની નિમણૂક કરવામાં આવી અને આજ કેનિંગ દ્વારા અઢારસો ને સાહીઠ માં ઘડેલા ઘડેલા આઈપીસી ખરડાને આઈપીસી ખરડાને પુનઃ બ્રિટન સંસદ સમક્ષ બ્રિટન સંસદ સમક્ષ મૂકવામાં આવ્યું ખરડાને છઠ્ઠી ઓક્ટોબર છઠ્ઠી ઓક્ટોબર અઢારસો આઠ ના રોજ બ્રિટન સંસદે પસાર કર્યો બ્રિટન સંગ્રામ થયો જેના પરિણામ સ્વરૂપે અઢારસો માં શું થયું ભારતમાંથી જે ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન કરતી હતી એનું શાસન સમાપ્ત કરી દીધું અને એને કહી દીધું કે ભાઈ તમને ન આવડતું હોય તો હવે તમે રહેવા દો તમે ખાલી વ્યાપાર કરો શાસન ડાયરેક્ટ અમે કરશું અને શાસન કોના હાથમાં આવી ગયું સીધું શાસન સીધું બ્રિટિશ તાજના અંડરમાં આવ્યું અને આના જ પરિણામ સ્વરૂપે મિત્રો ભારતમાં જે ગવર્નર જનરલનું પદ હતું કારણ કે ગવર્નર જનરલ એ કોના સમયનું તો કંપનીના સમયનું એટલે સીધી વસ્તુ છે કોને વફાદાર હોવાનો કંપનીને વફાદાર હવે બ્રિટિશ તાજ શાસન કરે છે તો એ કોનો વ્યક્તિ મુકશે એનો વફાદાર મુક્તિ અને વ્યક્તિ અને એના જ પરિણામ સ્વરૂપે ગવર્નર જનરલના સ્થાને કયું પદ આવ્યું વાયસરોયનું અને પ્રથમ વાયસરોય તરીકે કોણ આવ્યા હતા તો કે કેનિંગભાઈ નામના વ્યક્તિ આવ્યા હતા અને આજ કેનિંગભાઈને હવે બીક લાગી ગઈ કે ભાઈ એકવાર આવડો મોટો બળવો થઈ ગયો છે કે હવે જો ભારતમાં શાસન કરવું હશે ભારતમાં રહેવું હશે તો આપણી પાસે કાયદા હોવા જોઈશે કાઢી નાખશે તેના પરિણામ સ્વરૂપે અઢારસો ને સાડત્રીસમાં મેકોલો જે ખરડો તૈયાર કર્યો હતો એ ખરડાને કેનિંગે પુનઃ એટલે કે બીજી વખત બ્રિટનની સંસદ સમક્ષ મૂક્યો હવે અંગ્રેજોએ બી ગયા હતા એટલે એણે શું કર્યું છઠ્ઠી ઓક્ટોબર અઢારસો સાહીઠ ના દિવસે ક્યારે ભાઈ છઠ્ઠી ઓક્ટોબર અઢારસો સાહીઠ ના દિવસે આ ખરડાને પસાર કર્યો એટલે કે આઈપીસી આપી અને આ જ તારીખ આપણે યાદ રાખીએ છીએ આઈપીસી ની પસાર તારીખ છ દસ અઢારસો ને સાહીઠ હવે પ્રશ્ન બીજો એ થાય મિત્રો કે પસાર તો થઈ ગયો તો કે આ કાયદો લાગુ ક્યારે કરવામાં આવ્યો તો કે એ અમલમાં ક્યારે આવ્યો ભાઈ ઓકે એમ અમલમાં આવ્યો હતો પહેલી જાન્યુઆરી અઢારસો બાસઠ ના દિવસે ક્યારે અમલમાં આવ્યો હતો પેલી જાન્યુઆરી અઢારસો બાસઠ ના દિવસે પસાર થયો છ ઓક્ટોબર અઢારસો સાહીઠ અમલમાં આવ્યો પહેલી જાન્યુઆરી અઢારસો બાસઠ ના દિવસે હવે પ્રશ્ન એ થાય કે અહીંયા આટલો બધો સમયગાળો કેમ લાગ્યો તો સીધી વસ્તુ છે ભાઈ કે અઢારસો સાહીઠ નો પસાર થયેલો ખરડો છે બધાને અનુકૂળ થાય એટલા માટે આ વર્ષે આ કાયદાને લાગુ કરવામાં આવ્યો એને અમલમાં મૂકવામાં અને આ છે મિત્રો આપણા કાયદાની અમલ તારીખ પેલી જાન્યુઆરી અઢારસો બાસઠ તો આ રીતે કંઈક આપણો કાયદો આઈપીસી છે એ ખરડો હતો અને હવે ખરડામાંથી શું બની ગયો કાયદો બની ગયો સૌપ્રથમ તો કે અઢારસો ચોત્રીસમાં એક કાયદા પંચની રચના કરવામાં આવી આ કાયદા પંચે અઢારસો સાડત્રીસમાં શું કર્યું ભાઈ તો કે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો એ ડ્રાફ્ટ છે એને માન્યતા મળી નહીં એટલે સુસુપ્તાવસ્થામાં પડી ગયો પછી તો ભાઈ ભારતમાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ થયો જેના પરિણામ સ્વરૂપે અંગ્રેજોને ડર લાગ્યો જેથી કરીને અઢારસો ને સાહીઠમાં શું કર્યું મેકોલેએ જે ખરડો તૈયાર કર્યો હતો પ્રથમ કાયદા પંચે જે ખરડો તૈયાર કર્યો હતો એને બીજી વખત બ્રિટનની સંસદ સમક્ષ મૂકવામાં આવ્યો અને જ્યારે બીજી વખત મૂકવામાં આવ્યો ત્યારે છઠ્ઠી ઓક્ટોબર અઢારસો ને સાહીઠના દિવસે બ્રિટનની સંસદે એને માન્યતા આપી દીધી એને મંજૂરી આપી દીધી એટલે કે ખરડાને પસાર કરી દેવામાં આવ્યો અને ત્યારબાદ પહેલી જાન્યુઆરી અઢારસો ને બાસઠના રોજ આ કાયદો અમલમાં આવ્યો મિત્રો હવે અહીંયાથી તમને અઢળક સવાલો પૂછાય છે અઢળક સવાલો અમલ તારીખ પૂછાય પસાર તારીખ પૂછાય બરોબર છે એ જ રીતે આગળ પ્રથમ કાયદા પછી પહેલી વાર ઘડાયો એ બધા ચાર થી પાંચ પ્રશ્નો છે અહીંયાથી તમારા નીકળી શકે તો મિત્રો આ વાત કરી આપણે આપણા આઈપીસી હવે આઈપીસી છે આપણો બની ગયો હવે આપણે જોવું છે એની

અગાઉની પરીક્ષાઓમાં વારંવાર છે એ સવાલો નીકળ્યા છે વારંવાર સવાલો આ એક સ્લાઇડમાંથી નીકળ્યા છે જેમાં સૌ તો ભાઈ કાયદાનું પૂરું ના વેરી મોસ્ટ આઈ સૌપ્રથમ પ્રથમ આઈપીસીનું પૂરું નામ આઈપીસી અઢારસો સાહીઠ તો કે એનું પૂરું નામ છે ઇન્ડિયન કોડ અઢારસો સાહીઠ હવે મિત્રો અહીંયા પાસળ આજે વર્ષ લખી દેવામાં આવે છે એ કયું વર્ષ હોય તો કે એ વર્ષ હોય ખરડો સંસદમાંથી પસાર થયાનું વર્ષ તો કે નું પૂરું નામ શું છે ઇન્ડિયન પિનલ કોડ કે જેને અન્ય બે નામોથી ઓળખવામાં આવે છે ભારતીય દંડ સંહિતા અને ભારતીય ફોજદારી ધારો ભારતીય ફોજદારી પિનલ એટલે દંડ થાય ફોજદારી એ ઉર્દુ શબ્દ છે કે જેનો ગુજરાતી અર્થ થશે ઇન્ડિયન પ્રોસીઝર કોડ સીઆરપીસી નું પૂરું નામ ક્રિમિનલ પ્રોસીઝર કોડ ઓગણીસો તોર તો આ વર્ષ કયું હશે તો કે આ વર્ષ હશે ખરડો સંસદમાંથી પસાર થયો એ વર્ષ અને આને ગુજરાતીમાં કહેવાય ફોજદારી સંહિતા એનાથી ઓળખવામાં આવે છે ફોજદારી કાર્યરીતિ સંહિતા અને છેલ્લો કાયદો એવિડન્સ એનું પૂરું નામ છે ઇન્ડિયન ઇન્ડિયન એવિડન્સ એક્ટ જેને ગુજરાતીમાં કહેવાય ભારતીય પુરાવા ઓળખવામાં આવે છે ભારતીય પુરાવા અધિનિયમ તો આ ત્રણે ત્રણ આ એક કોષ્ટક છે મિત્રો અહીંયાથી તમને એક થી બે માર્ક ના સવાલો નીકળી શકે થી બે માર્ક ના સવાલો અહીંયા નીકળી શકે એ પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ એટલે આ તમારે ફરજિયાત યાદ રાખી લેવાનું સૌપ્રથમ પૂરું નામ તો કે આઈપીસી નું ઇન્ડિયન પિનલ કોડ સીઆરપીસી નું ક્રિમિનલ પ્રોસિજર કોડ અને એવિડન્સ એક્ટ નું ઇન્ડિયન એવિડન્સ એક્ટ એ જ રીતે મિત્રો વાત કરીએ કે ભાઈ કોણે ઘડ્યો એટલે કે ભાઈ કાયદો ઘડનાર તો કે ભાઈ આઈપીસી કોણે ઘડ્યો આપણે સૌ જાણીએ છીએ થોમસ બેબિંગ્ટન મેકોલે કોણે ઘડ્યો આઈપીસી મેકોલે દ્વારા ઘડવામાં

કેટલી સ્ટોક છે એની ટીકા કરી એટલે પછી જેમ સ્ટીફને ઘડ્યો આ બધી બાબતો આપણે ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં ડીપમાં સમજશું તો કે ઘડનાર આઈપીસી તો કે આઈપીસી મેકોલે કેઆરપીસી ભારતીય સંસદ શા માટે તો ઓગણીસો તોતેર ઓગણીસો પછી ભારત આઝાદ હતું એટલે ભારતીય સંસદ અને એવિડન્સ એક્ટ કોના દ્વારા જેમ સ્ટીફન દ્વારા ઘડવામાં આવ્યો હવે એ જ રીતે વાત કરવી છે મિત્રો એની પસાર તારીખ પસાર

તારીખ આઈપીસી એ ક્યારે અમલમાં આવ્યો તો કે આઈપીસી અમલમાં આવ્યો પહેલી જાન્યુઆરી અઢારસો ને બાસઠ ક્યારે અમલમાં આવ્યો પહેલી જાન્યુઆરી અઢારસો બાસઠ સી અમલમાં આવ્યો પહેલી એપ્રિલ પહેલી એપ્રિલ ઓગણીસો ચુમ્મોતેર અને એવિડન્સ ક્યારે અમલમાં આવ્યો તો કે એવિડન્સ એક્ટ અમલમાં આવ્યો પહેલી સપ્ટેમ્બર અઢારસો બોતેર ક્યારે પહેલી સપ્ટેમ્બર અઢારસો ને એ જ રીતે મિત્રો ત્રણેય કાયદાઓમાં કેટલા પ્રકરણો આપવામાં આવ્યા છે એના જોગવાઈ પણ આપણા માટે કામની બનતી હોય તો કે પ્રકરણ આઈપીસીમાં કેટલા પ્રકરણ છે તો કે આઈપીસી માં કુલ ત્રેવીસ પ્લસ ત્રણ એટલે કેટલા પ્રકરણો છે છવ્વીસ પ્રકરણો છે કેટલા પ્રકરણો છે કુલ છવ્વીસ પ્રકરણો જો તમને પરીક્ષામાં પૂછાય તો તમે આ જવાબ યાદ રાખશો એ હું તમને આગળ સમજાવું છું કેમ આ જવાબ એ જ રીતે સીઆરપીસી માં તો કે સીઆરપીસી માં કુલ સાડત્રીસ પ્રકરણો અને એવિડન્સ એક્ટમાં કુલ અગિયાર પ્રકરણો આપવામાં આવ્યા છે હવે પ્રકરણો બાદ તો પ્રકરણો બાદ આપણા માટે અગત્યનું બનતું હોય છે કલમ તો કે ભાઈ આઈપીસી માં કુલ કેટલી કલમો છે તો કે આઈપીસી માં કુલ પાંચસો અગિયાર કલમો છે કેટલી કલમો છે પાંચસો અગિયાર હવે જો અહીંયા પણ તમને થોડું સમજાવવાનું છે પણ એ આપણે પછી સમજીએ કેઆરપીસી માં ચારસો ચોર્યાસી અને એવિડન્સ એક્ટમાં કુલ કેટલી કલમો છે એકસો ને સડસઠ કલમો છે જો અહીંયા છે ને આ સેટ પૂછાય ને જયારે તો તમારે આ સેટ જ યાદ રાખવાનું ત્રેવીસ અને પાંચસો કેમ તો કે જો તમે આ ત્રણ ને મુખ્ય પ્રકરણ કરી અને છવ્વીસ જવાબ માન્ય રાખો તો તમારે આ ત્રણ પ્રકરણની બીજી કલમો છે એ પાંચસો અગિયારમાં પ્લસ કરવી પણ જ્યારે તમને ખાલી કેટલા પ્રકરણ છે એવો પ્રશ્ન પૂછાય તો તમારો જવાબ શું આવશે છવ્વીસ અને છવ્વીસ ઓપ્શનમાં ન હોય તો ત્રેવીસ આવશે પણ જોડકા પૂછાય કે આઈપીસી માં ત્રેવીસ પ્રકરણ અને પાંચસો કલમ છે આઈપીસી માં છવ્વીસ પ્રકરણ અને પાંચસો કલમ છે તો જવાબ માન્ય રહેશે ત્રેવીસ પ્રકરણ અને પાંચસો કલમ હું લાસ્ટમાં તમને હમણાં એમસીક્યુ પણ લખાઈ દઉં છું તો મિત્રો આ જે બોર્ડ આપણે આ નામ છે ને ટાઇટલ તો આ બે ટાઇટલ તો ઓલરેડી અગાઉ પૂછાઈ ચૂકેલા છે તો આવો જો બેઝિક કાયદો આપણને પૂછાતો હોય તો આપણે પાંચસો અગિયાર કલમ કાંઈ યાદ રાખવાની જરૂર પડતી નથી તો કાયદો એના પૂરા નામ કોણે ઘડ્યો એની પસાર તારીખ એની અમલ તારીખ એના પ્રકરણ એની કલમો અને હજી મિત્રો એક જોગવાઈ છે કે આ કાયદાનો પ્રમાણ એક આ પણ પૂછાવાની શક્યતા બહુ નહીવત છે પણ આપણે સાથે સાથે લઈ લઈએ પ્રકરણ ક્રમાંક તો કે આઈપીસી નો ક્રમાંક કેટલામો છે તો કે આઈપીસી અઢારસો સાહીઠ નો પિસ્તાલીસ માં કાયદો છે સીઆરપીસી એ કેટલામાં ક્રમાંક કાયદો છે તો કે સીઆરપીસી એ ઓગણીસો ચુમ્મોતેર નો બીજા ક્રમાંકનો અને એ બોતેર નો પહેલા ક્રમાંકનો કાયદો છે સંસદમાંથી જે તે વર્ષે કાયદો પસાર થાય છે એ વર્ષ દરમિયાન જે નંબરથી કાયદાને પસાર કરવામાં આવ્યો હોય એને કાયદાનો ક્રમાંક કહેવામાં આવે છે

મિત્રો આશા રાખું છું કે આ બાબત પણ આપ લોકોને ક્લિયર થઈ ગઈ ત્રણ કાયદાનું ખૂબ જ અગત્યનું ટેબલ છે ખૂબ જ અગત્ય ભારતીય ફોજદારી ધારો અઢારસો એઠ કે જેને બીજા નામથી ઓળખવામાં આવે છે ભારતીય દંડ સંહિતા ત્રીજું કહેવાય પિનલ કોડ અઢારસો સાહીઠ એ નામથી ઓળખવામાં આવે છે ઇન્ડિયન પિનલ કોડ અઢારસો સાહીઠ તરીકે આ ત્રણ નામો હવે આપણે શું વાત કરી ભાઈ કે આઈપીસી માં કુલ છવ્વીસ પ્રકરણો છે ત્રેવીસ પ્લસ પ્રકરણો અને કેટલી કલમો કલમો છે તો મિત્રો એકવાર આઈપીસી ના બધા જ પ્રકરણોના નામ છે એ અહીંયા ને અહીંયા યાદ રાખવાના બધી કલમો નથી યાદ રાખવાની પણ બધા પ્રકરણના નામ આપણે યાદ રાખવાના રહેશે સૌ પ્રથમ તો કે ભાઈ પ્રકરણ પહેલું કે પ્રકરણ એક કયું છે

ત્રણ તો કે પ્રકરણ ત્રણ માં આપ્યું છે શિક્ષાઓ વિશે કલમ તો ભાઈ કલમ ત્રેપન થી પંચોતેર કેટલી કલમ ત્રેપન થી પંચોતેર એ જ રીતે પ્રકરણ ચાર તો કે પ્રકરણ ચાર માં આપ્યું છે સામાન્ય અપવાદો સામાન્ય અપવાદો જેમાં કલમ છોતેર થી એકસો છ સુધીની જોગવાઈઓ આપવામાં આવી છે અને પછી આપ્યું છે પ્રકરણ પાંચ તો કે પ્રકરણ પાંચમાં કીધું છે દુષ્પ્રેરણ એટલે કે કોઈને ચડામણી જો અહીંયા અપવાદો અહીંયા સજાના પ્રકારો અહીંયા બધી વ્યાખ્યાઓ અપવાદો એટલે કે હું આવું કાર્ય કરું સાત વર્ષથી નાની વયના બાળકનું કૃત્ય ગુનો નથી તો એ બધા અપવાદો ક્યાં આપ્યા તોતેર થી એકસો છ પ્રકરણ ચારમાં દુષ્પ્રેરણ એટલે કોઈને ચડાવવું દુષ્પ્રેરણ તો એના સંબંધિત જોગવાઈઓ આપી છે કલમ એકસો સાત થી એકસો ને વીસમાં અને એ જ રીતે પ્રકરણ પાંચ એ તો કે પાંચ એમાં કીધું છે ગુનાહિત કાવતરું ગુનાહિત રાજ્ય વિરુદ્ધના ગુના કલમ એકસો એકવીસ થી એકસો ત્રીસ સુધી અહીંયા જોગવાઈઓ આપી છે પ્રકરણ સાત માં આપ્યું છે સૈન્ય સંબંધિત ગુના અન્ય સંમંધિત ગુના કે જે માં વાત કરી છે 131 થી 140 આપણે ખૂબ ડીપમાં ભણશું પણ અહીંયા ફક્ત તમે એક આ લિસ્ટ યાદ રાખી લેજો એ જ રીતે પ્રકરણ 8 માં આપવામાં આવ્યું છે જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુના જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુના જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુના कलम 141 થી 100 આપવામાં આવ્યું છે પ્રકરણ નવ માં કીધું છે રાજ્ય સેવકે કરેલા રાજ્ય સેવકે કરેલા અથવા તેની સાથે સંબંધ ધરાવતા ગુના તેની સાથે સંબંધ ધરાવતા ગુના તો કે ભાઈ કલમ એકસો એકસઠ થી એકસો એકોતેર માં આપ્યું અને પ્રકરણ નવ એમાં કીધું છે ચૂંટણી સંબંધી ગુના ચૂંટણી સંબંધી ગુના એકસો એકોતેર એ થી એકસો એકોતેર આ સુધી મેં એના વિશે જોગવાઈઓ કરી છે પ્રકરણ દસ માં કીધું છે કે રાજ્ય સેવકના રાજ્ય સેવકના કાયદેસરના અધિકારોનો તિરસ્કાર અધિકારનો તિરસ્કાર કલમ એકસો બોતેર થી એકસો નેવું સુધીમાં પ્રકરણ છે ન્યાય વિરુદ્ધના ગુના કલમ એકસો એકાણું થી બસો ઓગણત્રીસ એ સુધીમાં આવી જોગવાઈઓ કરવામાં આવી છે પ્રકરણ બાર માં કીધું છે સિક્કા અને સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુના કેટલી કલમો છે તો કે સિક્કા અને સરકારી સ્ટેમ્પ સંબંધી ગુનામાં કલમ બસો થી બસો એ સુધીની જોગવાઈઓ છે એ જ રીતે પ્રકરણ તેર માં કીધું છે તોલ અને માપ સંબંધી ગુના તોલ અને માપ સંબંધી ગુના કલમ બસો ચોસઠ થી બસો સડસઠ માં આપવામાં આવ્યું છે પ્રકરણ ચૌદ માં કીધું છે જાહેર આરોગ્ય કલામતી શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુના અને નીતિમત્તાને લગતા ગુના કેટલી કલમ તો કે બસો અડસઠ થી બસો ચોરાણું એ સુધીઓ કરવામાં આવી છે પ્રકરણ કીધું છે ધર્મ સંબંધી ગુના કેવા ગુના ભાઈ પ્રકરણ પંદરમાં કીધું ધર્મ સંબંધી ગુના કલમ બસો પંચાણું થી બસો અઠાણું સુધીની જોગવાઈઓ છે પ્રકરણ સોળમાં કીધું છે માનવ શરીરને અસર કરતા ગુના એટલે કે શરીર સંબંધી ગુના કેટલી કલમો મિલકત સંબંધી ગુના કેટલી કલમ તો કે ત્રણસો અઠ્યોતેર થી ચારસો બાસઠ સુધી અઢાર માં કીધું છે દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુના એમાં જોગવાઈ આપવામાં આવી છે ચારસો ત્રેસઠ થી ચારસો નેવ્યાસી ઈ સુધી અને આમાં પણ પાઠ પડશે ચારસો નેવ્યાસી એ થી ઈ સુધી બેંક નોટ અને ચલણી નોટને લગતા ગુના છે બેંક નોટ અને ચલણી નોટોને લગતા ગુનાઓ પ્રકરણ અઢાર પ્રકરણ ઓગણીસમાં કીધું છે નોકરીના કરારનો ભંગ નોકરીના કરારનો ગુનાહિત ભંગ નોકરીના કરારનો ગુનાહિત ભંગ કેટલી કલમ તો લગ્ન સંબંધિત ગુના કેવા ગુના આપ્યા છે ભાઈ પ્રકરણ વીસમાં લગ્ન સંબંધી ગુના કલમ ચારસો ત્રાણું થી ચારસો સુધી અને પ્રકરણ વીસ એમાં આપ્યું છે કે પતિ અથવા બાબત કલમ ચારસો અઠાણું એમાં આવી જોગવાઈ કરી છે અને પ્રકરણ એકવીસ માં કીધું છે બદનક્ષી એવા ગુના કોઈની માનહાનિ કોઈને બદનક્ષીને લગતા ગુના અને એવા ગુના એ છે કલમ ચારસો નવ્વાણું થી પાંચસો બે સુધીમાં અને પ્રકરણ બાવીસ માં કીધું છે કે ગુનાહિત ધમકી અપમાન અને ત્રાસ ગુનાહિત ધમકી અપમાન અને ત્રાસ જેમાં વાત કરી છે કલમ પાંચસો થી પાંચસો દસ સુધી અને પ્રકરણ ત્રેવીસમાં કીધું છે કે ગુના કરવાની કોશિશ ટૂંકમાં આખા આઈપીસી માં ક્યાંય કોઈ જોગવાયો ન હોય એવી એવો કોઈ નવો ગુનો બને અથવા તો કોશિશ થઈ જાય પ્રકરણ અને એમાં છે કલમ પાંચસો મિત્રો આવા કુલ ત્રેવીસ પ્રકરણો આપણને આપવામાં આવ્યા છે કુલ ત્રેવીસ પ્રકરણો આઈપીસીમાં માં આપવામાં આવ્યા છે પ્રારંભિક થી લઈ અને પાંચસો અગિયાર હવે પ્રશ્ન એવો પૂછાય કે પ્રકરણ એકનું નામ શું તો પ્રારંભિક આઈપીસી નું છેલ્લું પ્રકરણ કયું તો છેલ્લું પ્રકરણ કયું આવશે ભાઈ તો હું તમને પ્રશ્નો લખી દઉં છું આઈપીસી નું છેલ્લું પ્રકરણ આ તમારે કમેન્ટ કરીને જવાબ દેવાના છે આઈપીસી નું છેલ્લું પ્રકરણ અથવા તો આઈપીસીની છેલ્લી કલમ અથવા તો એવો પ્રશ્ન પૂછાય કે કયા પ્રકરણમાં કયા પ્રકરણમાં માત્ર એક જ કલમ છે માત્ર એક જ કલમ છે તો આવા બધા છે એ પરીક્ષામાં આપણે વારંવાર પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે પછી તો કે એના કુલ પ્રકરણ પછી તો કે પેટા પ્રકરણ પેટા પ્રકરણ તો ખાસ ધ્યાને લેજો આઈપીસી માં એક પણ પેટા પ્રકરણ આપવામાં આવેલું નથી તો આ બધી જોગવાઈઓ છે મિત્રો એને તમારે ક્લિયર કરવાની રહેશે અને નેક્સ્ટ ટાઈમથી મિત્રો આપણે આઈપીસીના પ્રકરણ એકથી મિત્રો આપણે આ વિષય આપણા વિષયનો આગળ અભ્યાસ કરીશું તો ત્યાં સુધીમાં તમે આ પ્રકરણનું રિવિઝન આજના લેક્ચરનું રિવિઝન કરી લેજો એકથી બે માર્કના પ્રશ્નો પૂછાવાની એ પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને વિડીયોની લિંક છે એને શેર કરવાની ભૂલાયની અને સાથે ને સાથે મિત્રો વર્લ્ડન બોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલ છે એને ફરજિયાત સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો એનું તમારા ઘરે બેઠા તમારા અનુકૂળ સમયે તમે ફ્રીમાં સંપૂર્ણ સિલેબસનો અભ્યાસ કરી અને બીજી વસ્તુ છે કે ભાઈ આજે લેક્ચર આજે લેવાનો છે તો તમે એને આજે આજે ક્લિયર કરી લો એના માટે તમે વેઇટ નહીં કરો કે ભાઈ બે દિવસ પછી જોઈ લેશું પરમ દિવસે જોઈ લેશું એવું નહીં અત્યારે લેક્ચર નવ વાગે અપલોડ થઈ ગયું તો તમારે સાડા નવે જમીન સીધું લેક્ચર જોવા બે જવાનું મસ્ત લેકચરની નોટ તૈયાર કરી નાખો અને અહીંયાથી જેટલું પણ કન્ટેન્ટ કરાવે છે મિત્રો એ બહુ પરફેક્ટ હશે કે તમારે એની બહાર કાંઈ કરવાની જરૂર નહીં રહે આની તો અમે અહીંયાથી ખાતરી આપીએ છીએ અને બીજી વસ્તુ છે કે એવું નહીં રાખતા કે આઠ દિવસ પછી દસ દિવસ પછી એક સાથે એક આખો આખો દિવસ વિડીયો જોઈશ તો ક્યારેય મિત્રો તૈયારી નહીં થાય આજનો લેક્ચર તમે ભણ્યા મેં જેટલું ભણાવ્યું છે એટલું બધું છે એને બે થી ત્રણ વાર વાંચી લો સમયાંતર એનું રિવિઝન કરી લો વિશે છે તમને બિલકુલ અઘરો લાગશે નહીં તો આ રીતે તૈયારી કરતા રહો મળીએ નેક્સ્ટ ટાઈમ આવતીકાલે એક નવા લેક્ચર સાથે નવ વાગે ત્યાં સુધી મસ્ત રહો તંદુરસ્ત રહો અને તમારી તૈયારીને જરૂર રાખશું થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત